રાજકોટ જિલ્લામાં આવેલી સમય ટ્રેડિંગ કંપની જાહેર જનતા પાસેથી જાજુ વ્યાજ મળવાની લાલચે રોકાણ કરાવે છે. રવિભાઈ દિનેશભાઈ રાઠોડે આ કંપનીમાં 30 લાખ રૂપિયા પોતાની મિલકત વેચીને રોકાણ કર્યું હતું. હવે એ કંપનીના એજન્ટો કે કોઈ જવાબ આપી રહ્યું નથી. આ વાતની ચિંતામાં રવિભાઈને એટેક આવી મૃત્યુ પામ્યા. તેના પરિવારજનોની માંગ છે કે આવી કંપનીને બંધ કરાવવામાં આવે અને ત્યાંના એજન્ટને જેલ ધકેલવામાં આવે. રવિભાઈ વાલ્મીકી સમાજના હતા અને વાલ્મીકી સમાજના બીજા લોકોનું કહેવું છે કે આવા ઘણા વાલ્મીકી સમાજના લોકો છે જે પૈસા આ કંપનીમાં ડૂબી ગયા છે. હાલ કંપનીના એજન્ટ અને બધા જ કાર્યકર્તા કંપની છોડી નાસી પામ્યા છે. 1.5 વર્ષથી આ પૈસા મળી રહ્યા નથી. હતા જેમાં મારા માસીના દીકરા રવિભાઈ દિનેશભાઈ રાઠોડે પણ એમની પ્રોપર્ટી વેચીને 30 લાખનું ઇન્વેસ્ટ કરેલું હતું. હાલ અત્યારે ગુજરી ગયા છે. હજી સુધી એનો એક પણ રૂપિયો આ સમય ટ્રેડિંગ કંપનીએ આપેલો નથી અને ફ્રોડ કરીને આ ટેન્શનમાં એ છોકરાને એટેક આવી ગયું છે, મરી ગયો છે અત્યારે. અને એનો ખૂણે ક્યાંય ખૂણે પૈસા મળવાની શક્યતા નથી. અને આ લોકો આજે આપશું કાલે આપશું અત્યારે ભાગી ગયા છે. છેલ્લા 1.5 વર્ષથી આ કોઈ પણ જાતનું દેવા માટેનો કાંઈ કરાર કરતા નથી. અને આ અમારા વાલ્મીકી સમાજના આવા ઘણા બધા માણસો છે કે જે ડિપ્રેશનમાં આવીને કોઈ મરી ગયા છે, કોઈને એટેક આવી ગયો છે અને અવારનવાર આવી કંપનીઓ ફ્રોડ કરીને જતી રહે છે અને અમારી વાલ્મીકી સમાજનું શોષણ કરે છે વારંવાર. એના 30 લાખ હતા જે એને પ્રોપર્ટી લઈને લોન લઈને એને પ્રોપર્ટી લીધી હતી વિશ્વાસમાં લઈને કે ભાઈ હું તમને પૈસા આપી દઈશ, વ્યાજ સહિત આપી દઈશ, ચિંતા ન કરતા. એમ કરીને મારા માસીના દીકરા એની પ્રોપર્ટી વેચીને 30 લાખ રૂપિયા પ્રદીપભાઈને આપેલો હતો, જેને હજી સુધી કોઈ જાતનો રૂપિયો આપેલો નથી પાછો રિટર્નમાં. અને એ જ ટેન્શનમાં એ ગુજરી ગયા છે અત્યારે.